વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન, પાઠ નંબર 10. ભારતની કેટલીક મહાન વ્યક્તિઓ, એટલે કે આપણા ભારત દેશમાં વ્યક્તિઓ મહાન, એટલે કે એમણે શું એવા કાર્ય કર્યા હતા, સારા કાર્ય કર્યા હતા, એની માહિતી અને તેના વિશે કેમ મહાન બન્યા હતા એ બધું આપણે જાણ્યાતા હોઈએ છીએ, અમુક વિશે જાણતા પણ નથી. એવા મહાન વ્યક્તિઓ વિશે જાણીશું. તેનું હેડિંગ વચ્ચે અહીં ભારતની કેટલાક મહાન વ્યક્તિઓના ચિત્ર આપેલા છે ને, દરેક ચિત્ર સાથે આપેલા નામની સાથે તેમની માટે ઓળખ શબ્દ, એટલે કે એમનો કઈ રીતે ઓળખાણ, એટલે કે એમનું નામ તો આપેલું છે પણ આપણે તેમને કઈ રીતે સંબોધીને યાદ કરીએ કે એમને ઓળખીએ તે લખવાનું છે. અહીં આપેલ છે, આડા અવળા આપેલ છે નામ. તો આપણે તે મહાન વ્યક્તિ એટલે કે મહાઅનુભવ એમનું નામ આપેલું છે અને આપણે એમને કયા નામથી કે ઓળખીએ છીએ, તેમને સંબોધીએ છીએ, તેમને યાદ કરીએ છીએ તે લખવાનું છે. અહીં ઉપર બોક્સમાં આપેલા છે, પણ બોક્સમાં કેવા આપેલા છે, આડા અવળા છે. આપણે એ વ્યક્તિને ઓળખી, તેનું નામ વાંચી, તેને શું કહેવાય છે, કઈ રીતે આપણે તેમની ઓળખ કરીએ છીએ તે આવડતું હોય તો ઉપરના બોક્સમાંથી તેનો જવાબ શોધી અને અહીં લખીશું. તો પહેલાં આપણા કોણ છે, નંબર 1માં મહાત્મા ગાંધી. કોણ છે? મહાત્મા ગાંધી. તેને આપણે કઈ રીતે યાદ કરીએ છીએ? રાષ્ટ્રપિતા તરીકે. કઈ રીતે? રાષ્ટ્રપિતા તરીકે. અહીં બોક્સમાં દરેકના જવાબ આપેલા છે, આડા અવળા છે, તમારે ત્યાંથી શોધી અને નીચે લખવાનું છે. તો અહીં બહુ ઘણા બધા નામ આપેલા છે તો તમારે શાંતિથી શોધવાનું કે અહીં છે ને રાષ્ટ્રપિતા, હા તો તમે અહીં લખજો. અહીં ન આપી હોય બીજી રીતે ઓળખ તો આપણો એ જવાબ કદાચ આપણે અહીં લખીએ બીજું અને અહીં રાષ્ટ્રપિતા તરીકે ઓળખ આપી છે તો બીજો લખો તો ખોટું પડી જાય. માટે આમાં તમને આવડતો હોય સવાલનો જવાબ અને અહીં આપ્યો હોય તો જ જવાબ લખવાનો, બેક એટલે કે કૌંસ એટલે કે બેકેટ વગરનો જવાબ લખવાનો નહીં. અહીં રાષ્ટ્રપિતા આપેલું છે તો અહીં રાષ્ટ્રપિતા લખાશે. ઉપરના જવાબ સિવાય બીજો કોઈ બહારનો જવાબ આવશે નહીં. તો ચલો બીજું ચિત્ર જોઈએ. કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. તેમને કયા નામેથી ઓળખીએ છીએ આપણે? લોખંડી પુરુષ. આ સરદાર પટેલનું ચિત્ર છે. પરીક્ષા દરમિયાન પૂછાશે ત્યારે આપણે તેમની ઓળખ લખવાની છે. શું? લોખંડી પુરુષ. હવે આગળનું ચિત્ર કોણું છે? જવાહરલાલ નહેરુ. કોણું ચિત્ર છે? જવાહરલાલ નહેરુ. તે કોણ અને કઈ રીતે ઓળખાયા હતા આપણા ભારત દેશમાં? પ્રથમ વડાપ્રધાન તરીકે ઓળખાયા હતા. જવાહરલાલ નહેરુ કઈ રીતે ઓળખાયા આપણા ભારત દેશમાં? પ્રથમ વડાપ્રધાન તરીકે ઓળખાયા. નંબર 4નું ચિત્ર જોઈએ. કયા મહાનુભાવનું છે, કયા વ્યક્તિનું છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તે કયા નામે ઓળખાય છે? પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ. તે શું હતા? આપણા આઝાદ દેશના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ હતા. હવે આગળનું ચિત્ર એટલે કે આગળના મહાનુભાવનું ચિત્ર જોઈએ. કોણ છે? સુભાષચંદ્ર બોઝ. કોણ છે આ? સુભાષચંદ્ર બોઝ. તેમની શું ઓળખ છે? આઝાદ હિન્દ ફોજ. કયા નામેથી આપણે એમને ઓળખીએ છીએ? આઝાદ હિન્દ ફોજના મહાનુભાવ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. હવે આગળ, હવે છે નંબર 6 ઉપર. કોણ? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. શોર્ટ નામમાં લખ્યું છે ડૉક્ટર આંબેડકર. તે કોણ હતા? કયા મહાનુભાવ તરીકે ઓળખાયા? બંધારણના ઘડવૈયા, જેને ભારત દેશનું બંધારણ તૈયાર કર્યું હતું. તો કઈ રીતે બંધારણના ઘડવૈયા કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે આ મહાનુભાવ કોણ છે? ઇન્દિરા ગાંધી. કોણ છે આ? ઇન્દિરા ગાંધી. તે કયા નામે ઓળખાય છે? પ્રથમ મહિલા વડાપ્રધાન. ભારત દેશના વડાપ્રધાન પહેલા કોણ બન્યા હતા મહિલાઓમાં? ઇન્દિરા ગાંધી. આગળ છે સ્વામી વિવેકાનંદ. કોણું ચિત્ર છે? સ્વામી વિવેકાનંદનું. તે કયા નામે ઓળખાયા હતા? રામકૃષ્ણ મિશન. તેમણે કઈ સ્થાપના કરી હતી? રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે.
કોણે સ્થાપના કરી હતી? સ્વામી વિવેકાનંદજીની રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આગળ છે કોણ? રવિન્દ્રનાથ ટાગોર. કોણ છે મહાનુભાવ? રવિન્દ્રનાથ ટાગોર. તે કયા નામે પ્રચલિત થયા હતા ભારત દેશ દરમિયાન? ગુરુદેવ. કયા નામે આપણે તેમને ઓળખીએ છીએ? ગુરુદેવ. ગુરુદેવ એટલે કોણ? રવિન્દ્રનાથ ટાગોર. હવે મિત્રો જોઈએ આગળના મહાનુભાવ એટલે મહાન વ્યક્તિ. કોણ છે આ? વિનોબા ભાવે. કોણ છે આ? વિનોબા ભાવે. તે કઈ રીતે ઓળખીતા એટલે કે પ્રચલિત થયા? ભૂદાન યજ્ઞ માટે. ભૂદાન યજ્ઞ કરતા હતા એ માટે વિનોબા ભાવે પ્રચલિત થયા. હવે છે દયાનંદ સરસ્વતી. હવે આ કોણ છે? દયાનંદ સરસ્વતી. શાના માટે પ્રચલિત થયા? આર્ય સમાજની. તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી એટલા માટે દયાનંદ સરસ્વતી ભારત દેશમાં આર્ય સમાજ તરીકે પ્રચલિત થયા. આર્ય સમાજના સ્થાપક કોણ? દયાનંદ સરસ્વતી. હવે આ કોણ છે? મધર ટેરેસા. આ મહાનુભાવ કોણ છે? મધર ટેરેસા. સાર કઈ રીતે પ્રચલિત થયા? ગરીબોના મસીહા. ગરીબોના મસીહા એટલે ગરીબ લોકોની મદદગાર કરનાર વ્યક્તિ તરીકે, એટલે ગરીબોને આશ્રય મદદ કરવી એ માટે કોણ પ્રચલિત થયું? મધર ટેરેસા. હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ છે કયા મહાનુભાવ? રવિશંકર મહારાજ. કોણ છે? રવિશંકર મહારાજ. તે કઈ રીતે પ્રચલિત અને કયા સંબોધનથી પ્રચલિત થયા? મૂક સેવક તરીકે. કેવી રીતે? મૂક સેવક તરીકે. હવે છે આગળ કોણ? મોરારજી દેસાઈ. કોણ છે આ? મોરારજી દેસાઈ. કયા નામે સંબોધિત અને કઈ રીતે પ્રચલિત થયા? પ્રથમ ગુજરાતી વડાપ્રધાન. જ્યારે વડાપ્રધાન બન્યા કોણ ગુજરાતમાંથી પ્રથમ, ત્યારે તે મોરારજી દેસાઈનું નામ કહીએ છીએ. ત્યારે આ કઈ રીતે પ્રચલિત થયા? પ્રથમ ગુજરાતી વડાપ્રધાન તરીકે. હવે આગળ કોણ છે? જગદીશચંદ્ર બોઝ. જગદીશચંદ્ર બોઝ. આગળના મહાનુભાવ કોણ છે? જગદીશચંદ્ર બોઝ. તેમણે શું પ્રચલિત ખ્યાતિ મેળવી? મહાન વનસ્પતિશાસ્ત્ર તરીકે. મહાન વનસ્પતિશાસ્ત્ર તરીકે એટલે કે એ વૈજ્ઞાનિક, વનસ્પતિને લગતા વૈજ્ઞાનિક તરીકે પોતાની ખ્યાતિ મેળવી. હવે આગળ કોણ?